नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे एक्टिविटी 2 जाणीशुं, जे तमारो मेन पार्ट छे। अ की टू हेवन, की एटले चावी, हेवन एटले स्वर्गनी चावी। तो आ पाठनी अंदर एवुं कहेवामां आवे छे कि तेनाली रामण अने राजा होय छे, अने तेमना नगरनी अंदर एक साधु आवे छे, ढोंगी साधु होय छे, અને પોતે લોકો પાસેથી બધી વસ્તુ લઈ લે છે, સોનાના સિક્કા લે છે, પોતાના અનાજ લે છે, ફ્રૂટ્સ લે છે, અને એમ કરી અને તેને થોડી ઘણી પૂજા કરી અને એ રીતે એમને છેદરતો હોય છે। પછી એકવાર તેનાલી રામણને જાણ છે તો તેનાલી રામણ ત્યાં જાય છે સાધુના કેમ્પ ઉપર, અને ત્યાંથી કહે છે કે પોતાની સાધુની બિયડ, બિયડ એટલે કે દાઢી હોય છે, અને દાઢીમાંથી એક વાળ તોડી અને કહે છે કે મારી પાસે સ્વર્ગમાં જવાની ચાવી મળી જાય છે। એટલે લોકો બધા તેની પાસે દાઢીના વાળ તોડવા માટે જાય છે, એટલે બધો સાધુ ડરી અને ત્યાંથી નાસી જાય છે, અને પોતાના નગરના લોકોને તેનાલી રામણ પોતાની યુક્તિ વડે બચાવી પાડે છે। તો હવે આપણે થોડું ડીપમાં જાણીશું। અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી। કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર છે, અને દરબારની અંદર કોણ કોણ બેઠેલું છે જોઈએ। તો તેનાલી રામણ કોર્ટિયર 1 એટલે કે દરબારી, દરબારી 1 અને દરબારી 2 એમ બેઠેલા છે। આર વેટિંગ ફોર ધ કિંગ, તેઓ રાજાની રાહ જોતા હોય છે। There is a sound of trumpets. Trumpets એટલે તુરઈ, કે આપણે જાણીએ છીએ કે રાજા મહારાજો આવે એટલે ઢોલ નગારા ટ્રમ્પેટ્સ તુરઈઓ વાગતા હોય છે। And drums, કે તુરઈ અને ઢોલના નગારા વાગે છે। The king walks in and all the courtiers stand up. રાજા દરબારમાં પ્રવેશ કરે છે અને બધા જ કોર્ટિયરો તેને માન આપવા માટે ઊભા થઈ જાય છે। તેનાલી રામણ એન્ડ કોર્ટિયર્સ, હવે તેનાલી રામણ અને કોર્ટિયર્સ એટલે કે દરબારીઓ કહે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, મારા મહારાજ તમારે શુભ સવાર એટલે કે એમનું સ્વાગત કરે છે, અભિવાદન કરે છે। ધ કિંગ સે, હવે રાજા સામે કહે છે, ગુડ મોર્નિંગ, એ શુભ સવાર, વેર આર માય મિનિસ્ટર ટુડે, મારા મિનિસ્ટર એટલે મારા મંત્રીઓ ક્યાં ગયા આજે। આઈ વિલ ડિસ્કસ ધ ન્યુ રોડ પ્રોજેક્ટ, કે મારે તેમની સાથે એક નવા રોડ પ્રોજેક્ટના યોજના વિશે ચર્ચા કરવી છે વિથ ધેમ, તેમની સાથે। ક્વોર્ટિયર 2, યોર મેજેસ્ટી અ ગ્રેટ સાધુ, કે બીજો દરબારી બોલે છે કે મારા મહારાજ અ ગ્રેટ સાધુ, એક મહાન સાધુ, ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે, આ થોડા દિવસોમાં આપણા રાજ્યની અંદર એક મહાન સાધુ આવેલો છે। ધ મિનિસ્ટર આર એટ ધેટ સાધુ કેમ્પ, અને મિનિસ્ટર મંત્રી લોકો ત્યાં સાધુના કેમ્પ ઉપર ગયેલા છે। ધ કિંગ સે, રાજા કહે છે, અ સાધુ, અ ગ્રેટ સાધુ, કે સાધુ અને એમાં પણ મહાન સાધુ આવ્યો છે, હુ ઇઝ ધીસ સાધુ, આ સાધુ કોણ છે, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, મને તો તેની વિશે કંઈ પણ જાણ થયેલી નથી। ડુ યુ નો સમથિંગ રાવણ, શું તેનાલી રામણને પૂછે, શું તું કંઈ જાણે છે તેનાલી રામણને સાધુ વિશે। હવે રમણ કહે છે, રમણ સે, યોર મેજેસ્ટી, કે મારા મહારાજ, આઈ હર્ડ અબાઉટ, હર્ડ એટલે મેં એની વિશે સાંભળેલું છે, ધીસ સાધુ, કે સાધુ વિશે મેં સાંભળ્યું છે, હી કમ્સ ફ્રોમ ધ હિમાલયસ, તે હિમાલયના પર્વતોમાંથી આવેલો છે, હી કેન પ્રોડ્યુસ કોઈન, કે તે કોઈન એટલે સિક્કાઓ ઉત્પન્ન કરે છે, હોલી એસ પવિત્ર ભસ્મ, એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, કે તે હવામાંથી પવિત્ર ભસ્મ, સિક્કાઓ અને ફ્રૂટ્સ, ફળોને ઉત્પન્ન કરે છે। કોર્ટિયર 1, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હી સ્ટેન્ડ એવરી ડે, દરરોજ તેના ટેન્ટની આગળ, ઇન ફ્રન્ટ ઓફ ની આગળ ઘણા લોકોની લાંબી કતારો લાગે છે। They offer him, તેઓ એટલે એ નગરજનો, એ નગરજનો એમને ઓફર કરે છે, કોને ઓફર કરે છે, તો પેલા સાધુને ઓફર કરે છે, ગોલ્ડ કોઈન, સોનાના સિક્કાઓની, ક્લોથ્સ, કપડાં, એનિમલ્સ એટલે પ્રાણીઓ આપવા, ગ્રેન્સ એટલે અનાજો, શાકભાજી, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ, શાકભાજી અને સૂકો મેવાની ઓફર કરે છે અને પોતાના કાર્યો કરાવે છે। વિદ્યાર્થી મિત્રો, આના પછીના નેક્સ્ટ પાર્ટમાં આપણે આ પાઠ વિશે થોડું આગળ જાણીશું। હવે આપણે થોડું આગળ જાણીએ તો ક્વોર્ટિયર 2, કે બીજો દરબારી, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, કે તે કોઈ ઉપચાર કરે છે, ક્યોર એટલે ઉપચાર કરે છે, એની ઇલનેસ કે એમની કે કોઈ પરેશાની હોય તો એની કોઈ ઉપચાર કરી બાય પૂજા વડે, કે
पूजा भक्ति करी अने एनी उपचार करे छे। बट यू नीड टू पे हिम अ बिग सम फॉर देट, परंतु आना माटे जे तमे जे पूजा कराओ एना माटे तमारे मोटी चुकवणी करवी, सम એટલે મોટા પૈસાની રકમની ચૂકવણી કરવી પડે છે, એ મફતમાં કરી આપતો નથી। ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ, તો રાજા કહેવાલા કે બહુ રસપ્રદ છે આ વસ્તુ। આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, કે મારે આ સાધુ વિશે થોડું વધુ જાણવું પડશે। બટ યુ કેન ગો નાઉ, પરંતુ તમે લોકો જઈ શકો છો, દરબારી મળી ગઈ તમે લોકો જઈ શકો છો। આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી, હું ફક્ત ને ફક્ત રમણની સાથે જ આ સાધુની વિશે ચર્ચા કરવા માંગુ છું। કિંગ સેડ રમણ, વોટ ડુ યુ થિંક, તો રાજા પૂછે છે કે રમણ ને તેના નિરાવરણે તું શું વિચારે છે, ઇઝ હી અ રિયલ સાધુ, શું આ ખરેખર સાચો સાધુ હશે। ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, કે સારો સાધુ હોય છે, જે સારા વ્યક્તિઓ હોય છે તો ક્યારેય પોતાના સારા કાર્યો કરવા માટે કોઈ ચાર્જ એટલે પૈસા લેતા નથી, કોઈની પાસેથી કોઈ પૈસા લેતા નહીં પોતાની સેવા માટે। વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ, આપણે આ સાધુની ઉપર ધ્યાન રાખવું પડશે, પહેરેદારી રાખવી પડશે। રમણ સેડ યસ યોર મેજેસ્ટી, હા મારા મહારાજ તમે સાચું કહો છો, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને પણ એવો અહેસાસ અનુભવ થાય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે તેવો અહેસાસ થાય છે। કિંગ સેડ રમણ ગો ટુ હિઝ કેમ્પ, કે રાજા કહે છે રમણને કે તું એના કેમ્પ એટલે કે તે જ્યાં રોકાણો છો ત્યાં તું જા, એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, અને આ સાધુ વિશે થોડું વધુ જાણીને લા। રમણ સેડ સર્ટેનલી સર, રમણ કહે છે ચોક્કસ સાહેબ, કે હું મહારાજ ચોક્કસ જઈશ અને ક્યાં ત્યાંથી જાણ કરીને લાવીશ। આના પછીના નેક્સ્ટ વિડીયોમાં સીન ટુ, કે રમણ ત્યાં જાય છે અને શું કરે છે એ આપણે જાણીશું।